नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। कांग्रेस देश की सौथी जूनी पार्टी अने जे पार्टी ना प्रमुख देशना राष्ट्रपिता महात्मा गांधी अने सरदार वल्लभ भाई पटेल जेवा लोको रही चुक्या होय ते पार्टी आजे पोतानो प्रमुख शोधी रही छे। आजे जे सोनिया गांधी छे तेमने आजे जे बैठक थई हती ते बैठक में तेमनो निर्णय छे के हवे नवो प्रमुख आपणे शोधी लेवो जोईए। ઘણા સમયથી આ વાત ચાલી રહી છે અને વિપક્ષને આ એક મુદ્દો પણ મળી ગયો છે કે જે પાર્ટી પોતાનો પ્રમુખ નથી શોધી શકતી તે દેશનું નેતૃત્વ કેવી રીતે કરશે। આ મુદ્દા પર આજે જે કોંગ્રેસની બેઠક મળી છે ત્યારબાદ આપણે કોંગ્રેસના જ નેતાઓ સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પરંતુ પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના જે પ્રમુખ બન્યા છે તેમની પર। દેશની સૌથી જૂની પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી, અને કોંગ્રેસ પાર્ટીમાં હાલ તેના પ્રમુખ કોણ હશે તેની પર ચર્ચા ચાલી રહી છે। આજે પણ કોંગ્રેસની જે વર્કિંગ કમિટીની બેઠક મળી હતી તેમાં પણ મુખ્ય મુદ્દો આ જ હતો કે પ્રમુખ કોણ હશે। હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સોનિયા ગાંધી જવાબદારી નિભાવી રહ્યા છે। સોનિયા ગાંધી આ કોંગ્રેસના જે પ્રમુખની વાત કરીએ તો 20 વર્ષ સુધી એટલે કે સૌથી લાંબા સમય સુધી તેઓ પ્રમુખ રહ્યા છે। આજે જ્યારે કોંગ્રેસના પ્રમુખની વાત ચાલી રહી છે વિપક્ષ પણ નિશાનો કરી રહ્યો છે કે જે પાર્ટીના પ્રમુખ નથી તે પાર્ટી દેશને કઈ દિશામાં લઈ જશે, ત્યારે એક નજર કરીએ કે કોંગ્રેસના અત્યાર સુધીના કયા કયા પ્રમુખ બન્યા છે અને તેમનો જે કાર્યકાળ છે તે કેવો રહ્યો છે। આઝાદી પહેલેથી બનેલી આ પાર્ટી, આઝાદી બાદની જો વાત કરીએ તો આજે દેશને આઝાદ થયા 72 વર્ષ થયા છે અને આ 72 વર્ષમાં 39 વર્ષ ગાંધી પરિવાર અધ્યક્ષ સ્થાને રહ્યો છે। ગાંધી પરિવારની વાત કરીએ તો તેમાં જવાહરલાલ નહેરુ પણ આવી જાય છે, ઇન્દિરા ગાંધી પણ આવી જાય છે, રાજીવ ગાંધી આવી જાય છે, સોનિયા ગાંધી આવી જાય છે અને રાહુલ ગાંધી પણ આવી જાય છે। આ તમામ જે ગાંધી પરિવાર છે તેમને 39 વર્ષ સુધી તેઓ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે। આ દેશની આઝાદી પછીની વાત છે। દેશની આઝાદી 47માં થઈ હતી ને વર્ષ 1951-54 સુધી પંડિત જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા। ત્યારબાદ 1959-1984 સુધી ઇન્દિરા ગાંધી 7 વર્ષ સુધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા। 1984-91 સુધી 7 વર્ષ રાજીવ ગાંધી કોંગ્રેસના પ્રમુખ રહ્યા। ત્યારબાદ 1998-2017 અને 2019માં જ્યારે રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું ત્યારબાદ અત્યાર સુધી સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને કામ કરી રહ્યા છે। 2017-2019ની વાત કરીએ તો રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા। રાહુલ ગાંધી સૌથી ઓછા સમય સુધી પ્રમુખ રહ્યા અને સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી પ્રમુખ રહ્યા। 1996-98ની જો વાત કરીએ તો સીતારામ કેસરી પ્રમુખ રહ્યા છે અને 1991-96ની વાત કરીએ તો પીવી નરસિંહા રાવ, 1977-1978 કાંસુ રેડ્ડી, 1975-1977 દેવકાનંદ ઓરા અને 1972-1974 શંકર દયાલ શર્મા, 1970-1971 જગજીવન રામ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે। કોંગ્રેસ આઝાદી બાદ અત્યાર સુધીમાં 20 અધ્યક્ષ બન્યા છે અને આ 20 અધ્યક્ષમાં 5 ગાંધી પરિવારના રહ્યા છે। આપણે જોયું કે આ પ્રમુખ અત્યાર સુધીમાં બન્યા છે કોંગ્રેસના, અને દેશની આઝાદી પછીની જો આપણે વાત કરીએ તો 72 વર્ષ થયા છે, 72 વર્ષમાં 39 વર્ષ ગાંધી પરિવારના જ સદસ્ય પ્રમુખ પદ પર રહ્યા છે। જોકે 5 જ નામ છે, પરંતુ આ 5 નામ પ્રમુખ પદ પર રહ્યા છે। સોનિયા ગાંધી એમાં સૌથી વધુ 19 વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે, હાલ પણ તેઓ કાર્યકારી પ્રમુખ છે। પ્રજ્ઞેશભાઈ, સૌથી પહેલા તમારાથી સવાલ, વિપક્ષનો આ મુદ્દો જરૂર છે, મારો મુદ્દો નથી વિપક્ષનો, કે ભાઈ ગાંધી પરિવાર સિવાય કોઈ બનતું નથી, પરંતુ જે આપણે હમણાં રિપોર્ટ જોઈ એમાં ગાંધી પરિવાર સિવાય લોકો હતા પરંતુ ઓછા સમય માટે, ગાંધી પરિવારના લોકો સૌથી વધુ સમય, દેશની આઝાદી પછી 51થી જવાહરલાલ નહેરુ અને અત્યારે સોનિયા ગાંધી, અમારો કે લોકોનો કોઈ કન્સર્ન ના હોવો જોઈએ કે કોણ પ્રમુખ હશે? તમે કોંગ્રેસના નેતા છો, તમારો જરૂર હોવો જોઈએ અત્યારના સિનેરિયોમાં। સીધી વાત, એક કોંગ્રેસી કાર્યકર્તા તરીકે તમારા એક પ્રમુખને ચૂંટવાનો છે,
શું મનમાં ચાલે, કેવો પ્રમુખ હોવો જોઈએ? બહુ સ્પષ્ટ ભાષામાં આપણી એક વાત સાથે હું સંમત થઉં છું કે કોંગ્રેસમાં કોણ પ્રમુખ હોય એની સાથે સામાન્ય જનતાને બહુ નિસ્બત નથી હોતી. એ કોંગ્રેસનો પોતાનો પાર્ટીનો અંદરનો નિર્ણય છે. કોંગ્રેસ પાર્ટી પોતે અંદર બેસીને નિર્ણય કરે છે કે નેતૃત્વ કોને આપવાનું છે. અમારું તમામે તમામ જે નેતૃત્વ છે એણે દેશને માટે જ કામ કર્યું છે. ગાંધી પરિવારની જો આપણે વાત કરીએ તો ગાંધી પરિવાર કંઈ 1947થી નથી આવ્યો. નહેરુ પરિવાર અને ગાંધી પરિવાર 1913થી આઝાદીના સંગ્રામ પહેલાથી જોડાયેલા છે દેશ સાથે. એટલે કે આ એક પેઢી, આ એક જનરેશન એવું છે કે આ એક કદાચ પરિવાર એવો છે કે જેણે 100 વર્ષ દેશ સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પાર્ટી આવા બધા સવાલો ઉઠાવે કારણ કે એમની પાસે આઝાદી પહેલાં કોઈ માણસ એવો નથી કે જેનો આઝાદીની સંગ્રામ સાથે કોઈ એટલો બધો ડોમિનન્ટ કે પ્રોમિનન્ટ એવો કોઈ ઇતિહાસ હોય. એટલે જેની પાસે ઇતિહાસ જ નથી એની કોઈ કોમેન્ટ પર અમે બહુ ગંભીરતાથી કોઈ ધ્યાન આપતા નથી. અને હું આપવા પણ પ્રજ્ઞેશભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટી જયારે બની એના પહેલા જેપી આંદોલન થયું, વિપક્ષ એટલે જેપી પણ હતા અને એ કોંગ્રેસમાંથી આવ્યા હતા. પાર્ટીમાં અંદર નારાજગી હોવી જુઓ. આપ સામાન્યતઃ આજની તારીખે દેશમાં જુઓ તો જેટલી પણ પાર્ટીઝ છે કે દેશમાં જેટલા પણ મોટા રાજકીય અસ્તિત્વ ધરાવતા વ્યક્તિઓ છે અથવા સંગઠનો છે કે પાર્ટી છે એ બધા કોંગ્રેસ સાથે જ જોડાયેલા રહ્યા છે. મમતા બેનર્જી હોય, માયાવતીજી હોય, મુલાયમસિંહ યાદવ હોય, નીચે સાઉથમાં તમે જુઓ તો કોઈ પણ હોય. ઇવન હું તો એટલે સુધી કહું કે ભારતીય જનતા પાર્ટી મૂળભૂત જનસંઘના જે સ્થાપક હતા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, એ પણ નહેરુજીની કેબિનેટમાં. મારી વાત કમ્પ્લીટ કરી લઉં કે જે બધા માણસો છે કદાચ કોંગ્રેસમાંથી બે માણસ છૂટા થઈ વિચારસરણી બદલાય અને વિચારથી જુદી પાર્ટી બનાવે તો, અને એ લોકો કોમેન્ટ કરે કે ગાંધી પરિવાર કેમ. ભાઈ ગાંધી પરિવાર તો 1913થી છે. તમે 1913માં કસાઈ નતા આ દેશને માટે. જ્યારે લાઠીઓ ખાવાની હતી ત્યારે જ્યારે જે લોકો જે ખૂણામાં બેઠેલા એને કોઈ અધિકાર જ નથી આ પૂછવાનો કે કોંગ્રેસમાં ગાંધી. ના ના, કોઈને અધિકાર નથી, પણ તમને છે અભિષેકભાઈ, તમને અધિકાર પૂરેપૂરો છે. તમારો પ્રમુખ કેવો હોવો જોઈએ? અત્યારે જે મંથન ચાલી રહ્યું છે, શું મનમાં ચાલી રહ્યું છે, કેવો પ્રમુખ હોવો જોઈએ? પહેલા તો પ્રમુખ ની ચર્ચા હાલની મિનિટે એ પરિસ્થિતિમાં છે નહીં, પણ હંમેશા કોંગ્રેસ પક્ષ ડેમોક્રેટિક પક્ષ છે અને કાયમી એવી પાર્ટીએ પણ ઈચ્છા રાખી છે કે પ્રજાને ગમતો પ્રમુખ હોય. પાર્ટીએ હંમેશા પ્રજાની પહેલાં ચિંતા કરી છે અને કાયમ આપ હમણાં કહેતા હતા તે મુજબ કે ભાઈ 39 વર્ષ, પણ હું એમ માનું છું મનોજભાઈ, કદાચ હું તો તાજનો સાક્ષી છું, મારી ઉંમર તો માત્ર 34 વર્ષ છે, પણ 1999માં જેને વાજપેયીજીની સરકાર બની, પહેલાં 13 દિવસ માટે, ત્યારબાદ 5 વર્ષ માટે 26 પાર્ટીઓ સાથે, એના અગાઉ જ મેડમે પોતાનું પ્રમુખ પદ સંભાળ્યું હતું. અને ત્યારે આપ પણ જાણો છો કે બહુ જ વાતો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રિપીટ થવાની છે 2004માં, પરંતુ સોનિયાજી પર લોકોએ વિશ્વાસ મૂક્યો, પ્રજાએ વિશ્વાસ મૂક્યો અને કોંગ્રેસ પાર્ટી 155 સીટ સાથે 2004માં સરકાર બનાવી. 27 પાર્ટીઓ પહેલામાંથી એમાં 22 પાર્ટીઓ સાથે સરકાર બનાવી. ગઠબંધન જેમની જોડે ગયા એમાં કોંગ્રેસ પાર્ટી સફળ ગઈ. અને એક વાત પણ ચોક્કસ છે કે દર 5 વર્ષે ચૂંટણી આવે છે, પ્રજા મેન્ડેટ આપે છે અને સરકારો બને છે. કોઈ એવું છે કે 60 વર્ષમાં ચૂંટણી નથી તેને કોંગ્રેસ પાર્ટી સરકારમાં રહી? તો દર 5 વર્ષે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. આજ ડોક્ટર મનમોહનસિંહ 2004માં વડાપ્રધાન બન્યા, 2009માં 210 સીટ સાથે વડાપ્રધાન બન્યા. કોંગ્રેસ પાર્ટીની કાર્ય પદ્ધતિ ઉપર શંકા કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. ના ના, શંકા નથી, આ તો તમારા ઘરની બાબત છે ને, તમે ઘરના સદસ્ય છો એટલા માટે આપણે ચર્ચા કરી રહ્યા છે કે જે પણ પ્રમુખ બનશે, કેમ કે મેં પહેલાથી જ કીધું છે કે મને કે કોઈને આ પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ કે પ્રમુખ કોણ છે. મને તો ચૂંટાયેલો મારો જે પ્રતિનિધિ છે એનાથી મને સવાલ પૂછવાનો છે. તમે સિલેક્ટેડ ઇલેક્ટેડમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ હું એઝ એ મીડિયા તમને પૂછવા માંગુ છું કે આજે આ પરિસ્થિતિમાં આપણે છે કે કોંગ્રેસને પ્રમુખ ચૂંટવામાં એવી કેમ દિક્કત આવે છે કે એ ગાંધી પરિવારનો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ, આવી વાત જ કેમ આવે છે? આ
આવી કોઈ વાત પાર્ટીની અંદર છે જ નહીં. આપ જાણો છો તેમ મુજબ સોનિયાજી હાલમાં પ્રમુખ છે, અધ્યક્ષ પદ પર છે. તેઓએ સામેથી એમની વાત કરી છે કે અધ્યક્ષ પદ કોઈને હું આપવા તૈયાર છું. અને પક્ષની આંતરિક બાબત છે, ઉપલી નેતાગીરીની બાબત છે, અને પક્ષ નક્કી કરશે. અને પક્ષના નેતૃત્વ માત્ર એક બે જણ પાંચ જણામાં હોતા નથી, સમગ્ર નેતૃત્વ. મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે કે મેડમ આપ આપ પદને ત્યાગ ના આપશો. હવે જેમને વડાપ્રધાન પદનો ત્યાગ આપ્યો હોય એમના માટે પક્ષના પ્રમુખ પદનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અને જ્યાં સુધી આ વ્યક્તિગત ધોરણે આપું છું, પક્ષનો પ્રમુખ કેવો હોય તો કહું, પ્રજાને ભાવતો એ અમારો પ્રમુખ હોય. અને પ્રજ્ઞેશભાઈ, અર્બનની વાત કરીએ, તમે અર્બનના નેતા છો, શહેરીમાં જુઓ છો. આપણે જ્યારે ભલે આમ જનતાને કોઈ લેવા દેવા ના હોય કે પાર્ટીનો પ્રમુખ કોણ છે, પરંતુ જ્યારે આપણે ચૂંટણીમાં જતા હોઈએ છીએ ત્યારે પ્રમુખ એક સેનાપતિ હોય છે ને, એનો બી ચહેરો માયને રાખે છે. તો તમે જાણો છો કે આજે જે વિપક્ષી પાર્ટીઓ છે અને કોંગ્રેસ છે, તો એમાં ચહેરા જ્યારે જોવામાં આવે છે તો યંગસ્ટરને કોણ પસંદ છે એ બી માયને રાખે છે. આ હવે એક સમય આવી ગયો છે, અત્યારે સમય ચાલી રહ્યો છે કે કોંગ્રેસે એના સેનાપતિને ચૂંટવાનો છે. કાર્યકર્તાઓની શું મનમાં ચાલે છે? તમને હું ફરી એ જ પૂછું છું કે ચેન્જીસ આવવો જોઈએ, નવો ચહેરો આવવો જોઈએ, અનુભવી આવવો જોઈએ, યંગ યુવા આવવો જોઈએ, કેમકે યુવા અને વડીલોમાં પણ બહુ ખેંચતાણ છે કે અનુભવી અને યુવા. તો શું મનમાં ચાલે છે? એક સામાન્ય કાર્યકર તરીકે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં પણ એક સામાન્ય કાર્યકર તરીકે, ભારત દેશના એક સામાન્ય નાગરિક તરીકે હું તમને આનો જવાબ આપું અને બહુ બહુ મુદ્દાસર આપું. કોંગ્રેસ પક્ષ અત્યારે વિરોધ પક્ષમાં છે રાષ્ટ્રીય લેવલ પર. કોઈક જગ્યાએ કોંગ્રેસની સરકાર છે, કોઈક જગ્યાએ સત્તામાં છે, કોઈક જગ્યાએ વિરોધ પક્ષમાં છે. કોંગ્રેસનો સામાન્ય કાર્યકર એવું વિચારે કે મારો પ્રમુખ કેવો હોવો જોઈએ, તો એવું વિચારે કે મારો પ્રમુખ એવો હોવો જોઈએ કે જનતાની નાની વાત માટે પણ ગમે તેટલો સંઘર્ષ કરતા ખચકાય નહીં, સતત ને સતત અવહેલના થવાની જ છે. ભારતીય જનતા પાર્ટી જેવું જ્યારે તંત્ર છે જે બધા જ દુરુપયોગો કરવાનું છે, એક પોચર્સની પાર્ટી જ્યારે ભેગી થયેલી છે, નિત નવા ગંદા પ્રકારના પ્રચારો થવાના જ છે, પણ આવા પ્રચારો સહન કરીને પણ પ્રજાના પ્રશ્નો સતત ને સતત પૂછતા રહે. રાહુલ ગાંધીજીએ જેમ કર્યું, હાર્યા કોઈ વાત નહીં, નુકસાન ગયું કોઈ વાત નહીં, પણ પ્રજાકીય પ્રશ્નો પૂછવાનું છોડ્યું નથી, સરકારને સતત સવાલો પૂછવાનું છોડ્યું નથી, હારના સંઘર્ષથી ઘરમાં બેસી જવાનું પસંદ નથી કર્યું, સતત ને સતત સંઘર્ષરત રહ્યા છે, સતત ને સતત દેશભરમાં ટ્રાવેલિંગમાં રહ્યા છે. એટલે જ્યારે મારે એવું કહેવાનું આવે તો મારો નેતા કેવો હોવો જોઈએ કે જે સંઘર્ષની સામે બાથ ભીડી શકે એવો હોવો જોઈએ, જે સુચારુ રૂપે પાર્ટીનું સંચાલન કરી શકે એવો હોવો જોઈએ, પાર્ટીના કાર્યકરોને જેની પર ભરોસો હોય એવો હોવો જોઈએ. પાર્ટીના કાર્યકરોને ભરોસો હશે તો એ પાર્ટીના માટે નેતા છે, પણ દેશના લોકોને પણ એના પરથી ભરોસો પ્રસ્થાપિત થાય છે કે આ માણસ સતત, આજે આપ જોશો તો છેલ્લા છ એક મહિનાના મીડિયા રિપોર્ટ જોશો તો આપને ધર્મમૂર્તિ ફેરફાર દેખાશે. ઘણા બધા મીડિયાએ ઓપનલી વખાણ કર્યા છે કે રાહુલ ગાંધી માટે ખૂબ અપશબ્દો બોલાયા છે, ઘણી બધી મજાકો ઉડી છે, પણ રાહુલ ગાંધીએ છેલ્લા છ મહિનામાં જે કામગીરી કરી છે કે પ્રજાકીય પ્રશ્ન સતત ને સતત પૂછતા જ રહ્યા છે, સરકારની સામે સવાલ પૂછતા રહ્યા છે, સંઘર્ષ કરતા રહ્યા છે, ચાહે કિસાનો માટે હોય, ચાહે નોટબંધી માટે હોય, ચાહે જીએસટી માટે હોય, ચાહે કોવિડની જે મિસ એડમિનિસ્ટ્રેશન સરકારે કર્યું છે, તો મારો પ્રમુખ આવો જ હોવો જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે હું એમ જ કહું છું કે મારે રાહુલ ગાંધી જ પ્રમુખ જોઈએ છે. કોંગ્રેસ પાસે આવા અઢળક નેતાઓ છે, ઘણા બધા નેતાઓ છે. આપે જે હમણાં રિપોર્ટ પ્રદર્શિત કર્યો એમાં પણ બિન કોંગ્રેસી પ્રમુખોનો પણ રિપોર્ટ આવી જ ગયો છે, એને સફળ નેતૃત્વ કરી ચૂક્યા છે. આજે શું ડોક્ટર મનમોહન સિંહ ગાંધી પરિવારમાંથી આવે છે, દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. પક્ષ પ્રમુખ કોણ છે એ અગત્યનું કાર્યકરો માટે હોય છે, અને કાર્યકરો એ આશા રાખતા હોય કે મારો પક્ષ પ્રમુખ દેશની જનતા માટે કેટલો લડશે, કારણ કે આખરે તો અમારે એ જ લઈને રસ્તા પર જવાનું છે, મતદાર પાસે અમે એ લઈને અમારે એ લઈને જવાનું છે, કોણ પ્રમુખ છે એ લઈને નથી જવાનું, પણ અમારા પ્રમુખે શું પ્રશ્નો રાષ્ટ્રીય લેવલ પર ઉઠાવ્યા, જનતા માટે શું ઉઠાવ્યા, એ પ્રશ્નો લઈને જવાનું છે. અમારે ત્યાં સિલેક્શન પદ્ધતિ નથી. અમારે ત્યાં સોનિયા ગાંધીજી પણ જ્યારે જ્યારે પણ પ્રમુખ થયા છે, સમયાંતરે જે ચૂંટણીઓ આવે છે એ યુનેનિમસલી ઇલેક્ટેડ તરીકે પ્રમુખ થાય છે. મને યાદ છે અમે કોલેજમાંથી બહાર નીકળ્યા હતા, સોનિયા ગાંધીએ પદભાર સંભાળ્યો હતો, મોટા મોટા અખબારો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ગુજરાત સમાચાર જેવા મોટા મોટા અખબારો
એ લોકોની હેડલાઇન હતી સોનિયા ગાંધી 6 મહિના કે 12 મહિના. આ હું રિપીટ કરવા માંગુ છું, આપના માધ્યમથી જનતાને પણ જણાવવા માંગુ છું. સોનિયાજી માટે જ્યારે આ વાત થતી હતી ત્યારે હેડલાઇન્સ વખતેથી સોનિયાજી 6 મહિના રહેશે કોંગ્રેસમાં કે 12 મહિના રહેશે, ઇટાલી ક્યારે જશે, આવા સવાલો પેપરમાં પાછલા પાના પર મોટે પાયે છપાતા હતા. આજે એ જ સોનિયા ગાંધીનો વર્લ્ડનો રેકોર્ડ છે, કોઈ આટલી મોટી લાર્જેસ્ટ ડેમોક્રેટિક પાર્ટી, મિસકોલ મેમ્બરવાળી પાર્ટી નહીં, વાસ્તવિક રીતે પાર્ટીના સભ્ય હોય એવી વર્લ્ડની લાર્જેસ્ટ ડેમોક્રેટિક પાર્ટી એટલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધ્યક્ષ પદ 20 વર્ષ સંભાળ્યું છે, સફળતાપૂર્વક સંભાળ્યું છે, 10 વર્ષ એમાં શાસન રહ્યું છે, કટ્ટર લડત આપી છે, અનેકો લોકોને માટે અનેકો પ્રશ્નો ઉભા કર્યા છે. સોનિયાજીએ બી ખૂબ સરસ કામગીરી કરી છે, રાહુલજીએ પણ ખૂબ સરસ કામગીરી કરી છે, આવનાર પ્રમુખ હશે એ પણ ખૂબ સરસ કામગીરી કરશે. એનું કારણ એકમાત્ર છે, અમારે એજન્ડા આઈડિયોલોજીનો હોય છે, તૂત ઊભું કરીને લોકોને ડાયવર્ટ કેવી રીતે કરવા, એ અમારો એજન્ડા. પણ અભિષેકભાઈ, જો જીતા વો સિકંદર જેવી વાત છે, કેમ કે રાહુલ ગાંધીને જે એમને વખાણ કર્યા, હોઈ શકે લોકોને વિચારો બદલાયા હશે, પરંતુ રાજનીતિમાં જીતનારની જ તારીફ હોય છે, હારનારની પેરવી હોતી જ નથી. તમારી વાત કરીએ અત્યારે કે આ જે બધું ચાલે કે ભાઈ પ્રમુખ કોણ બનશે અને વિપક્ષ પાસે મુદ્દો છે કે પ્રમુખ, તો હવે વાત હું કરું કરજણની, તો પેટા ચૂંટણી આવવાની છે, તમારો વિસ્તાર છે, મતદારો પર શું અસર પડે? આ વાત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નેતૃત્વની છે. મતદારો પરની અસરની વાત કરું હું તો, જે ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું અને કેવી રીતે રાજીનામું આપ્યું, કયા અપેક્ષાઓમાં રાજીનામું આપ્યું એ પ્રજાને ખબર છે. તો 2020ની પેટા ચૂંટણીનો મુદ્દો એ મુદ્દો રહેવાનો છે, જે પ્રજા સાથે 2.5 વર્ષ થયાના શાસનમાં જે પ્રજા સાથે દ્રોહ થયો છે, જે મતદારોએ મત આપ્યા હતા એ મતની સામે જે દ્રોહ થયો છે, 2020ની કરજણની પેટા ચૂંટણી એના ઉપર ઉભેલી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એ પાર્ટીની પ્રણાલિકા છે, એ પાર્ટીનો આંતરિક મામલો છે, એને આ વિધાનસભાની ગુજરાતની કોઈ પણ પેટા ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી. મતદારો માત્ર ને માત્ર મુદ્દા આધારિત પોતાનો મત આપતા હોય છે, અને આ 2020નો પેટા ચૂંટણીનો જે વિશ્વાસઘાત કર્યો છે એ મુદ્દો સૌથી મોટો ચાલવાનો છે. પ્રગટભાઈ, તમારાથી બી આ સવાલ પૂછું કે વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી પણ આવે છે, અને તમે જાણો છો કે અર્બનમાં રાષ્ટ્રીય મુદ્દા બિલકુલ છવાયેલા હોય છે, લોકલ મુદ્દા તો જાણે કે વડોદરાની જનતા ભૂલી જ ગઈ હોય છે, એ અફસોસની વાત છે થોડી ઘણી, તો નેશનલ મુદ્દા પર જ હોય છે. તો આ જ મુદ્દો ફરી ઉઠશે કે કોણ પ્રમુખ કોણ પ્રમુખ, તો તકલીફ પડશે કોર્પોરેશનમાં? કોર્પોરેશનમાં જેમ વિધાનસભામાં આને લાગુ નથી પડતું, એમ કોર્પોરેશન એના કરતાં પણ નીચેના લેવલ છે, એટલે ત્યાં એટલી બધી ઇફેક્ટ નથી હોતી. પ્રજાકીય પ્રશ્નો ખૂબ અગત્યના હોય છે. કોર્પોરેશનના લેવલ પર જોવા જઈએ તો નગરો, નળ ગટર અને રસ્તા, એની પર પ્રસ્થાપિત વધારે મુદ્દાઓ હોય છે. વડોદરા શહેરની જનતા, આપે અફસોસ વ્યક્ત કર્યો, મને આનંદ થયો કે આપ પણ જાણો છો કે વડોદરા શહેરની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે, કોર્પોરેશનની આર્થિક સ્થિતિ એટલી બધી કંગાળ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યાં દેશમાં હોય તો દેશને કંગાળ કરી નાખે, કોર્પોરેશનમાં હોય તો કોર્પોરેશનને કંગાળ કરી નાખે, એફડીઓ ગીરવે મૂકીને પગારો કરવા પડે એવી પરિસ્થિતિ જ્યારે કોર્પોરેશનની છે, ત્યારે અમારે ફક્ત જનતા પાસે એટલું જ લઈને જવાનું છે કે અમે કયું શાસન આપવા માંગીએ છીએ, કેવું શાસન આપવા માંગીએ છીએ, કયા પ્રકારનું શાસન આપવા માંગીએ છીએ. એનાથી ઉપરના લેવલે કોઈ એટલો બધો જાજો ફરક પડતો હોતો હું અમારે અફસોસ વ્યક્ત કરવાનું એવું નહોતું કે શાસન કેવું છે, મારો અફસોસ માત્ર એવું છે કે જો લોકો છે જે બુનિયાદી મુદ્દાઓને ટચ નથી કરતા અને નેશનલ મુદ્દો હંમેશા છવાયેલો રહે છે. વડોદરાની આ ફિતરત રહી છે કે વડોદરા નહીં ગુજરાત નેશનલ મુદ્દાને બહુ ટચ રહે છે, એના કોર્પોરેશન પછી જિલ્લા પંચાયત પણ આવવાની છે, તાલુકા પંચાયત પણ આવવાની છે. હું તમને પણ એ સવાલ પૂછું છું કે આજે જે નેશનલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો વ્યાપ વધ્યો છે, સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, લોકો કનેક્ટ થઈ ગયા છે, લોકોને પોતાના બાજુમાં શું થાય છે ખબર નથી, પણ ચીન અને પાકિસ્તાનમાં શું થાય છે બધું ખબર પડે છે, નેશનલ મુદ્દાથી લોકો બહુ કનેક્ટ થઈ ગયા છે. તો હું તમને એ પૂછું છું કે આની અસર ગ્રામીણ વિસ્તારોમાં કેટલી, કેમ કે તમે એને એગ્રીકલ્ચરનો મુદ્દો સમજાવશો, બેરોજગારીનો સમજાવશો, એમાં તો એ ઇન્ટરનેશનલ કોરિયા સુધી પહોંચી ગયા છે, કેમ કે ઇન્ટરનેટથી જોડાઈ ગયા છે. તો હવે જે રૂલરની રાજનીતિ છે એને અસર પડે છે આ બધી વસ્તુઓથી?
હું તો નથી માનતો એ કોઈ અસર પડતી હોય, અને આપ જાણો છો તે મુજબ દરેક મુદ્દા પોતાના સ્થાનિક મુદ્દા હોય છે, અને જ્યાં સુધી જિલ્લા તાલુકા પંચાયતનો સવાલ છે તમને 110% હું ખાતરીપૂર્વક જણાવું છું કે પ્રજાનો જે વિશ્વાસ છે એ જે 2015માં પણ કોંગ્રેસ પાર્ટી જોડે રહ્યો હતો અને 2020માં પણ કોંગ્રેસ પાર્ટી જોડે રહેશે, હંમેશા ગુજરાતનું નેતૃત્વ અને દેશનું નેતૃત્વ પર હંમેશા નજર રહેતી હોય છે, એમાં કોઈ બે વાત નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ક્ષણિક સમયની વાત છે, ચૂંટણીઓના હજુ 4 મહિના જિલ્લા તાલુકા પંચાયતને બાકી છે અને પ્રજાના પ્રશ્નો આમાં સૌથી વધારે મહત્વના હોય છે. પક્ષનું નેતૃત્વ અને પ્રજાના પ્રશ્ન, જે પ્રજાના પ્રશ્ન ઉઠાવે અને સારા લોકો સરસ હોય ને પાર્ટી સારી ટિકિટો આપે એને ચોક્કસ લોકોના આશીર્વાદ મળતા હોય છે, એટલે એઆઈસીસીને આના કોઈ લેવા દેવા હું નથી માનતો. ખૂબ ખૂબ આભાર તમારો પ્રજ્ઞેશભાઈ, અભિષેકભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આ ચર્ચા કરી. હાલ કોંગ્રેસમાં જોવા જઈએ તો કોણ હશે તેમનો રાષ્ટ્રીય પ્રમુખ તેની પર હવે એ લોકો શોધશે, ચર્ચા કરશે અને પછી નામ પણ બહાર પાડશે. પરંતુ સૌ કોઈ જાણે છે કે કોઈ પણ રાજકીય પાર્ટીનો જે પ્રમુખ હોય છે તે તેની રાજકીય પાર્ટી સુધી સીમિત હોય છે, પરંતુ દેશનો એક માહોલ છે કે દેશની જનતા તેની પર પણ નજર રાખતી હોય છે અને તેને લઈને પણ પોતાનો રાજકીય વિચાર પોતે બનાવતી હોય છે.